લોટસ ડાયાબિટીસ ક્લિનિક તરફથી તમામ મુસ્લિમ મિત્રોને રમઝાન મુબારક. રમઝાનના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમો રોઝા એટલે કે ઉપવાસ રાખતા હોય છે. હવે જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે તેને અંગે ઘણી ગેરમાન્યતાઓ અને ગેરસમજ પ્રવર્તી હોય છે કે ઉપવાસ રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ. મારા જ્ઞાન મુજબ કુરાનમાં લખ્યું છે કે જે દર્દીઓ બીમાર હોય તે રોઝા ન રાખે તો ચાલે, અને ડાયાબિટીસ એક માંદગી જ છે, એક બીમારી જ છે. એટલે ડાયાબિટીસના દર્દીઓએ આમ જોવા જઈએ આઈડિયલી તો રોઝા ન રાખવા જોઈએ. પરંતુ જો કોઈ દર્દી આ ઉપવાસ રાખવા માંગતું જ હોય તો તેણે શું કાળજીઓ રાખવી જોઈએ કે જેથી જોખમ ઘણું ઘટાડી શકાય તે અંગે આપણે વાતો કરીએ. રમઝાનના ઉપવાસના સંદર્ભમાં જો આપણે ડાયાબિટીસના દર્દીઓની વાત કરીએ તો આપણે એને ત્રણ ગ્રુપમાં વહેંચી શકીએ. એક સૌ પ્રથમ ગ્રુપ છે જે લો રિસ્ક ગ્રુપ, કે જેમાં જોખમ ખૂબ જ ઓછું છે. આ ગ્રુપમાં બોર્ડરલાઈન અથવા તો માઇલ્ડ ડાયાબિટીસ, કે જેનું ડાયાબિટીસ ફક્ત ખોરાકની પરેજી અથવા કસરત અથવા મેટફોર્મિન ગ્રુપની દવાથી જ કંટ્રોલમાં આવી જતું હોય તેવા દર્દીઓ આવી શકે. આવા દર્દીઓ ખૂબ જ નહિવત જોખમ સાથે રમઝાનના ઉપવાસ રાખી શકે. બીજો વર્ગ જે છે જે મધ્યમ વર્ગ અથવા તો મોડરેટ રિસ્ક ગ્રુપ પેશન્ટ. આ દર્દીઓ કે જેમાં ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા માટે મેટફોર્મિન ઉપરાંત અન્ય ગ્રુપની દવાઓ લેતા હોય તે દર્દીઓ આવે. આવા દર્દીઓ દિવસમાં એક કે તેથી વધુ વાર ડાયાબિટીસની દવાઓ લેતા હોય છે. આવા દર્દીઓ જો ઉપવાસ રાખે તો તેઓમાં સુગર ઘટી જવું, સુગર ખૂબ જ માત્રામાં વધી જવું, ડિહાઈડ્રેશન થઈ જવું, લોહીમાં એસિટોન એટલે કે એસિડિક તત્વની માત્રા વધી જવી, આવા બધા ગંભીર કોમ્પ્લિકેશન ઊભા થઈ શકે. ત્રીજો વર્ગ જે છે જે હાઈ રિસ્ક ગ્રુપ અથવા તો જેનામાં ખૂબ જ જોખમ છે. આવા દર્દીઓમાં ડાયાબિટીસના જે દર્દીઓ ત્રણથી વધુ દવાઓ લેતા હોય અથવા તો ઇન્સ્યુલિન લેતા હોય અથવા તો ડાયાબિટીસની સાથે અન્ય રોગો હોય જેવા કે કિડનીનો રોગ, રિનલ ફેલિયર, હાર્ટ એટેક, હૃદયની બીમારીઓ, આ ઉપરાંત ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીના દર્દીઓ, નાના બાળકો અથવા ટાઈપ 1ના ડાયાબિટીસ જે ઇન્સ્યુલિન રેગ્યુલર ધોરણે લેતા હોય, આવા દર્દીઓ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે. આવા દર્દીઓએ શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનું ટાળવું જ જોઈએ. નહીંતર મેં કીધું એ પ્રમાણે સુગર ખૂબ જ વધી જવું, ખૂબ જ ઘટી જવું, ડિહાઈડ્રેશન થઈ જવું, આવા બધા જોખમો ઊભા થઈ શકે. હવે આ ગ્રુપની વાત કરી પછી જો કોઈ દર્દી ઉપવાસ રાખવા માંગતું જ હોય તો તેણે શું કાળજી રાખવી જોઈએ તે અંગે કહીએ. તો એક ગેરમાન્યતા છે કે દવાઓ ઉપવાસ કરવાથી ઘણા દર્દીઓ દવા બંધ કરી દેતા હોય છે. આવું ન કરવું જોઈએ. રમઝાન માસ દરમિયાન દવા ચાલુ જ રાખવી જોઈએ. ફક્ત એની માત્રા અને એનો સમય તમારા જમવાના સમય અને ઉપવાસના સમય મુજબ બદલવો પડે છે, જે અંગે તમે તમારા ડૉક્ટરની સલાહ મુજબ દવાની માત્રા અને સમય બદલી શકો. બીજું સૌથી અગત્યનું છે કે દિવસ દરમિયાન તમારે વારંવાર ઘણીવાર ડાયાબિટીસ ફિંગર પ્રિકથી એટલે કે આંગળીમાંથી સુગર ચેક કરવું જોઈએ. એટલીસ્ટ 3-4 વાર ચેક કરવું જોઈએ. અને આ ચેકિંગ દરમિયાન જો તમારું સુગર 100ની નજીક અથવા 100થી ઓછું આવે તો તમારે દર કલાકે ચેક કરવું જોઈએ. અને જો 70ની અંદર જતું રહે તો તમારે કોઈપણ જાતનો સમય કે કંઈ પણ જોયા વગર ઉપવાસ છોડી દેવા જોઈએ. તે જ રીતે જો તમારું સુગર 300ની ઉપર જાય અથવા તો તમને ખૂબ જ ઉલટી થવી, ખૂબ જ વીકનેસ લાગવી, ડાયરિયા થઈ જવા કે શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, આવી કોઈપણ ચિહ્નો જણાય તો તમારે તાત્કાલિક ઉપવાસ છોડીને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે ખોરાક અંગેની કાળજીની વાત કરીએ તો યુઝ્યુઅલી રમઝાનની અંદર જે સૂર્યાસ્ત પછી જેને ઇફતારી કહેવાય છે ત્યારે ઉપવાસ છોડવામાં આવે છે. આવા વખતે સામાન્ય રીતે ખજૂર દ્વારા ઉપવાસ છોડાતા હોય છે. તો ડાયાબિટીસના દર્દીને એટલી જ સલાહ છે કે ખજૂર લઈ શકાય. ઇફતારીમાં ખજૂર, એક કે બે ખજૂર લેવાથી એમનું જે સુગરનું લેવલ નોર્મલ આવી શકે અને એમને સારું લાગે. પરંતુ ડાયાબિટીસના દર્દીએ 2-3થી વધારે ખજૂર લેવા ન જોઈએ. આ ઉપરાંત ઇફતારી વખતે ખાસ કરીને પૌષ્ટિક કાર્બોહાઈડ્રેટ એટલે કે સારો કાર્બોહાઈડ્રેટનો ખોરાક લેવો જોઈએ. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ખૂબ જ ફેટવાળો ખોરાક એવું બધું ટાળવું જોઈએ. એટલે ખાસ કરીને તળેલો ખોરાક. એક ઉદાહરણ આપું તો યુઝ્યુઅલી બધા લોકો સમોસા ખાતા હોય તો એક તળેલું સમોસું લગભગ 250 કેલરી ધરાવે, જ્યારે એક સમોસું જો શેકેલું હોય તો લગભગ 125 કેલરી ધરાવે. તો શેકેલું ખોરાક વધારે પ્રિફર કરવો જોઈએ. આ જ રીતે જો સૂપ પીતા હોય તો લો કેલરી સૂપ, જે વેજીટેબલ સૂપ છે, લીટેન સૂપ છે, આ બધા સૂપોનો યુઝ કરવો જોઈએ. મીન્સ ચરબીયુક્ત ખોરાક ટાળવો જોઈએ. તે જ રીતે કેફીયુક્ત પદાર્થો, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ વધારે પડતી માત્રામાં ટાળવા જોઈએ, જેથી કરીને આ બધા જે ઠંડા પીણાઓ છે તેમાં કેફીન આવતું હોય છે, જે આપણને ડિહાઈડ્રેશન કરી શકે, એટલે એ ટાળવા જોઈએ. અને પાણી વધારે માત્રામાં લેવું જોઈએ. સાંજે સૂર્યાસ્તથી સવારે સૂર્યોદય એટલે કે ઇફતારીને સહેરીની વચ્ચે એટલીસ્ટ 10-15 ગ્લાસ પાણી અથવા પ્રવાહી લેવું જોઈએ.
હવે શહેરી વખતે જે સવારે સમય હોય ત્યારે જે શરૂઆતનો ખોરાક હોય તે જેટલો શક્ય હોય એટલો મોડો લેવો જોઈએ, જેથી આપણને દિવસ દરમિયાન શક્તિ રહે. અને જે શહેરી વખતનો જે ખોરાક હોય તે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એમાં વધારે હોવું જોઈએ, એટલે કે એને મેડિકલ ભાષામાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ્સ કહેવાય, જેની અંદર હોલ ગ્રેન બ્રેડ્સ આવી શકે, બટાકા આવી શકે, શક્કરી આવી શકે, આ બધું આવી શકે. કે આ બધા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે ફૂડ્સ જે છે તે આંતરડામાંથી અને હોજરીમાંથી ધીરે ધીરે શોષાય છે અને ધીરે 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 લોહીમાં જાય, એટલે આખા દિવસ દરમિયાન ધીરે ધીરે એમાંથી આપણને કેલરી મળતી રહે અને થોડું સારું લાગે. તો આટલી ખોરાકની કાળજી રાખવી જોઈએ. કસરત અંગે જો વાતો કરીએ તો શક્યતા સુધી કોઈપણ પ્રકારની વધારે પડતી કસરતો આ અભ્યાસ કરતા હોય તો ટાળવી જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાની દૈનિકચર્યાઓ બધી કરી શકે પરંતુ વધારે પડતી કસરત ટાળવી જોઈએ. અને બીજી એક ખાસ સલાહ ડાયાબિટીસના દર્દીઓએ જે અપવાસના છેલ્લા સમય દરમિયાન એટલે કે સાંજે 4-5-6 વાગ્યા પછી ઊંઘી જવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં સુગર ડાઉન થવાની શક્યતા સૌથી વધારે હોય અને એમાં દર્દી જો ઊંઘી ગયું હોય તો ઘણીવાર ઊંઘમાં ખબર જ ન પડે કે સુગર ડાઉન થઈ ગયું છે. અને જો કોઈ એકદમ યંગ પેશન્ટ હોય, હેલ્ધી પેશન્ટ હોય, માઇલ્ડ ડાયાબિટીસ હોય અને જેમણે કસરત કરવી જ હોય તો ઇફતારીના એટલે કે સાંજનો ખોરાક લે તેના 2 કલાક પછીનો સમય સૌથી યોગ્ય છે. તો કસરત અંગે આટલી કાળજી રાખવી જોઈએ અને બિનજરૂરી કસરત અથવા વધારે પડતો શારીરિક શ્રમ ટાળવો જોઈએ જેનાથી પણ સુગર ડાઉન થઈ શકે. અને મેં કીધું એ પ્રમાણે સુગર ડાઉન ન થાય તે માટે ખાસ જોતા રહેવું જોઈએ, તે જ રીતે વધી ન જાય તે માટે ગમે તેમ ખોરાક પણ ન લેવો જોઈએ, વારંવાર સુગર ચેક કરવું જોઈએ. સુગર ચેક કરવાથી અપવાસ તૂટતો નથી. જો આટલી કાળજી રાખશો તો રમઝાન દરમિયાન પણ જો તમે અપવાસ રાખતા હોય ડાયાબિટીસના દર્દીઓ તો જોખમ આપણે થોડું ઓછું કરી શકીશું. પછી ફરી એકવાર લોટસ ડાયાબિટીસ ક્લિનિક તરફથી સૌ મુસ્લિમ મિત્રોને ખૂબ જ હેપી હેલ્ધી રમઝાન. થેન્ક યુ વેરી મચ.